પનીર કલ્યાણી રોલ. એમાં શું હોય છે? એમાં છે ને સર, આપણે પનીરના જ રોલ બનાવીએ છીએ. હા હા, બહારનું બોર્ડ બી પનીરનું છે અને અંદરનું સ્ટફિંગ પનીરનું છે. હા હા, કાજુ પનીર ખાવો અને ક્રીમ નાખીને ગ્રેવી થઈ. આ નવો કન્સેપ્ટ છે, લાવા ઇડલી. લાવા ઇડલી, લાવા ઇડલી. હા હા, કપલેશ્વરની જોઈ લે, અહીંયા બ્લોગિંગ ચાલુ જ છે. વેલકમ ટુ ધ વ્લોગ. આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ. સાયક્લોનિક સમીરમાં આપનું સ્વાગત છે. અને પેલા તા મંડળી જોઈ લો યાર, એક પણ ચહેરો એવો નહીં હોય કે જે કદાચ તમે ઓળખતા નહીં હોય. ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં છવાયેલી વિભૂતિઓ છે બધી, અને એમાં આ જુઓ તમે, આમને જુઓ. જય માતાજી બધાને. અને નામ દેવાની જરૂર નથી, મારે લોકો ઓળખી જ ગયા છે. એમાં ત્યારે વાત કહેવાનું મંદ પરિચય છે મંદિરના દેવો ને મારો, ને મસ્જિદમાં ખુદા પણ ઓળખે છે. નથી હસી તો કોઈથી અજાણું, આ તમારા બધાના પ્રતાપે તો અમને બધા ઓળખે છે. અરે વાહ, અને તમારે કારણે હજી એક વ્યક્તિને લોકો ઓળખે છે. રાજવા, શું કહે છે? જય માતાજી. આ તો ભાઈ આનંદભાઈના લગ્નમાં બધા જોરદાર માભેદાર બની આવ્યા છે. લગ્ન આનંદભાઈના છે, પણ હાઈલાઇટ જુઓ તમે. માણેક ભાઈ થાય છે ત્યાં. ખરેખર આ કોઈ રાજકુંવરનો ગેટઅપ કે યુવરાજનો ગેટઅપ કરી રહ્યા છો તમે. માણેકભાઈ, એકચ્યુઅલી મારે એમની સાથે ફર્સ્ટ ટાઈમ મુલાકાત પણ થઈ, ફર્સ્ટ ટાઈમ વાત પણ થઈ રહી છે. માણેકભાઈ, જામનગરની અંદર લોકો આવે, ફૂડ બ્લોગરો સૌથી પહેલાં તમને ગોતે, ફૂડ આઈટમ પછી ગોતે. 100% સમીરભાઈ તમારી વાત સાચી છે. જામનગર જઈએ અને વિડીયો કદાચ એમ એમ બનાવી નાખીએ ને તો લોકો એમ કે માણેકભાઈ જેમ પોતાના ગામની જે છે ને વર્ચસ્વ આપણું વધે, અને આપણા ગામની વિશેષતા લોકોને ખબર પડે. એક એમના સમય જે આપીને જે ખરેખર જે એમના ગામની વિશેષતા બતાવતા, પણ એવી એવી જગ્યાએથી ગોતીને લાવે છે, પછી અમારા એવા ગાડી લઈને જાય ને મળતું જ નથી યાર. પછી ક્યાંકથી નંબર ગોતો પડે, દીપુભાઈ નો કોઈક નંબર આપો ભાઈ, પછી ખબર પડે. અમારે ખુદને પણ વિડીયો પૈદા પછી ખાવા જવું તો દીપુભાઈ કેવું પડે, દીપુભાઈ ઓલું ક્યાં હતું, કારણ કે ભૂલાઈ જાય. હવે આમને મળવા મનમાં મનમાં મુસ્કાય છે, સિલ્ક નો શર્ટ પહેરીને મસ્ત મેળા છે ત્યાંના. આ જીગર પટેલ સાઉથ ગુજરાત ના, સાઉથ ગુજરાત, સુરત થી. સુરત થી? અરે તમે મૂળ તો લોકોને ફોડ પાડો, સુરત થી જો, ભરૂચ થી જો, એ ભાવનગર થી જો. મારું નેટિવ છે તે સુરત થી છે, મારું નેટિવ સુરત, હું રહું છું ભરૂચમાં. 15 દિવસ ભરૂચ હું, અને બાકીના દિવસ 15 દિવસ સુરત હું. બાકી ભાવનગર? હા, બાકી ભાવનગર હોય. વિડીયો શૂટ કરવા માટે ભાવનગર થી શરૂઆત થઈ હતી. અરે આ ભાઈ ભલે એમ કે પોતે મોરબી થી, પણ મોરબી માં રહ્યો છો ખરા તમે? બિલકુલ. પણ હવે કેવાય ને કે ઈ વધારે તમારું યાર, અમે તો હજી અઠવાડિયામાં એક કમસે કમ 2 દિવસ ટૂર, 3 દિવસ ટૂર કરીને બાકી તો ઘરે આવી જાય. રાજકોટ હોઉં તો એવું ગમે, વધારે પડતા જુનાગઢ હોય તો જામનગર હોય તો દ્વારકા હોય. યસ યસ, આ 2-3 સેન્ટર તો. એક મસ્ત વાત કહું, ઘણા જે પદયાત્રી જતા હોય ત્યારે આપણે ખબર ના હોય કે આ શું ચાલુ થાય, એટલે પણ તમને જોઈને ખબર પડે કે આ જગ્યાએ કંઈક ખાવાનું છે. યસ યસ, હવે ભાઈ આ મેળો ભરાશે કે આ જગ્યાએ દ્વારકા છે, કે તમારું પછી આશાપુરા છે, પછી ડાકોર પણ હમણાં તમે કવર કર્યું હતું, ઘણી બધી એવી ધાર્મિક સ્થળો તમે પહોંચી જાઓ, અમને કહ્યું કે હા હવે ત્યાં કંઈક મેળો ભરાશે, એટલે અમે પણ પછી તમારી વાહે વાહે પહોંચતા હોય. રાજભાઈની ચેનલ છે, બહુ સરસ, એમણે પણ ફૂડ બ્લોગિંગ શરૂ કર્યું. ચેનલ જરા કહી દેજો રાજભાઈ. રાજ ગોહિલ બ્લોગ્સ. રાજ ગોહિલ બ્લોગ્સ, એમાં તમે લાઇફસ્ટાઈલ અને ફૂડ ને બધું કવર કરો. બધું બધું બ્લોગિંગમાં બધું ચાલે. ગ્રેટ. અહીંયા ધ હંગ્રી ગુજ્જુ, ફેસબુક પર ધ હંગ્રી ગુજ્જુ, યુટ્યુબ પર જીગર પટેલ બ્લોગ. તમે બાપુ હવે ચેનલ બનાવી નાખો. ના ના ના, સમીરભાઈ જણાવો
કિંગ મેકર નો મતલબ થાય કે કોઈકને સ્ટાર બનાવો. કોઈ મસ્ત ચા આવી ગઈ છે તેના. અને યસ સમીરભાઈ, બીજું કે રાજકોટમાં તમે કોઈ બી જગ્યાએ ચા પીઓ ને ચા તમને ભાવે. રાજકોટની ચા એટલે તમે ગમે ત્યાં પીઓ, બહારના લોકોને તો ભાવે. ચા નથી ભાઈ, તમારો કહુંબો છે. કહુંબો છે, તમારે આના વગર ના જાય. 100% એ વાત તો. રાજ્યની જે ચાનું બંધારણ છે ને, અને ચા વાય તો કેટલા રૂપિયા નાખતા. હમણાં બી ઉપાય આગળ જ કીધું, ચા પીવી છે તો ના ના. તો ચાલો મિત્રો, હવે અહીંયા આમ તો જો કે બે ત્રણ લોકો ઘટે છે, પણ એ કાં તો જેના લગ્નમાં આવ્યા છે એ પોતે તેના વરરાજા બધું સેટિંગ કરી રહ્યા છે પોતાનું, અને હવે અમે અહીંયા મસ્ત હલ્લો બોલાવા જઈ રહ્યા છીએ, ધાબો બોલાવા જઈ રહ્યા છીએ. ચાટ છે, લાનંદભાઈનો ટેસ્ટ તમે જોઈ શકો છો.